નમસ્તે જય મિત્રો તો મિત્રો કોઈ પણ ભરતી હોય ભરતીના ન્યૂઝ હોય કે ભરતીને લગતી અફવા હોય આ સમય એવો છે સોશિયલ મીડિયાનો કે કોઈ પણ માહિતી છે સાચી હોય કે ખોટી હોય એ ફેલાતા વાર નથી લાગતી ફેસબુક છે ટેલિગ્રામ છે ઇન્સ્ટાગ્રામ છે વોટ્સઅપ છે સોશિયલ મીડિયાની અંદર કોઈ પણ એક ન્યૂઝ એક તરફથી ફેલાય તો એ ન્યૂઝ છે એ અફવા છે હજારો લોકો સુધી પહોંચી જાય છે મિત્રો વાત કરીએ પોલીસ ભરતીની ભલે લાખો વિદ્યાર્થીઓ આના માટે તૈયારી કરતા હોય છે હવે લાખોએ લાખો લોકો પાસે કદાચ અફવા હોય કે ન્યૂઝ હોય એ ના પહોંચે પણ હજારો લોકો સુધી તો એ પહોંચી જ જાય છે તો મિત્રો આ વિડીયોની અંદર હું આવી વાત શા માટે કહું છું કે એ લાખો લોકો સુધી ના પહોંચે પણ હજારો લોકો સુધી એ વાત પહોંચી જાય છે એનું કારણ છે કે શરૂઆતમાં જ્યારે મારી આસપાસ અમુક લોકો છે અમુક મિત્રો છે મારી જાણમાં એ લોકોની પાસે મેં જ્યારે વાત સાંભળી કે પોલીસ ભરતી છે એ માર્ચ એપ્રિલ સુધીમાં પૂરી કરી દેવામાં આવશે ત્યારે મને એમ થયું કે આ અફવા છે અને કદાચ કોઈએ કીધું હોય તો એને ખાલી વાત પૂછી છે પણ જ્યારે યુટ્યુબની અંદર કંઈ કમેન્ટ્સ આવે છે એની અંદર લખેલું હતું મિત્રો કે માર્ચ એપ્રિલ બે હજાર એકવીસ સુધીમાં એક્ઝામ છે એ પૂરી કરી નાખશે એવી વાત અમુક લોકો કરે છે ત્યારે મને એવું થયું કે ભાઈ નહીં મારી બાજુના જ લોકો છે એવું નહીં પણ ઘણી બધી જગ્યાએ એવી અફવા ફેલાઈ રહી છે કે આ જે એક્ઝામ છે પોલીસ ભરતી છે એ માર્ચ એપ્રિલ સુધીની અંદર પૂરી કરી દેવામાં આવશે હવે પહેલી વાત તો મિત્રો તમારા મનમાં એ આવી જોઈએ કે જ્યારે આવી વાત તમે સાંભળો છો કે માર્ચ એપ્રિલની અંદર એક્ઝામ છે ભરતી છે પૂરી કરી દેવામાં આવશે તમે પહેલાં એટલી વાત વિચારો કે કોઈપણ ભરતી હોય પહેલાં એના ફોર્મ ભરાય છે ફોર્મ ભરવામાં એકાદ મહિના જેટલો સમયગાળો આપે છે અને એકાદ મહિના જેટલા સમયગાળામાં ફોર્મ ભરાયા બાદ ત્રણથી ચાર મહિના જેટલો સમયગાળો હોય છે ત્રણ મહિના હોય અથવા તો ચાર મહિના પણ હોઈ શકે છે તો એ ત્રણ ચાર મહિનાની અંદર વચ્ચે તૈયારીનો સમય હોય છે ને એના પછી એક્ઝામ હોય છે જો માર્ચ એપ્રિલની અંદર એ ભરતી પૂરી કરી દેવાના હોય માર્ચ એપ્રિલ મહિનામાં એ ભરતી પૂરી થઈ શકે એમ હોય તો હવે તમે વિચારો કે એના ફોર્મ ક્યારે ભરાતા હોય તો એનો મતલબ એવો થાય કે ફોર્મ છે એ હમણાં ટૂંક સમયની અંદર એ ભરાવાનું શરૂ થવું જોઈએ બરાબર છે તો તમને કોઈ પણ એન્ગલથી એવું લાગે છે ખરું કે ફોર્મ છે એ પંદર દિવસમાં વીસ દિવસમાં કે બે મહિનાની અંદર પણ એ ફોર્મ ભરવાનું શરૂ થશે તો આ પ્રશ્ન તો તમારા દિમાગમાં પહેલાં જ થવો જોઈએ મિત્રો હવે મિત્રો મેં આગળ પણ પોલીસને લગતા જે વિડીયો છે અપલોડ કરેલા છે એની અંદર પણ મેં વાત કરેલી છે ઠોસ કારણ હું તમને આપું છું ઠોસ કારણ શું છે તો હવે આપણે બધા જાણીએ છીએ કે પહેલાં જે પણ ભરતીના ફક્ત રિઝલ્ટ જ બાકી છે એ લોકોના રિઝલ્ટ આવશે એ રિઝલ્ટ આવી ગયા પછી આગળની પ્રોસેસ કઈ થશે કે અમુક ભરતી એવી હોય કે જેના આગળના સ્ટેજની પહેલાં સ્ટેજની એક્ઝામ લેવાઈ ગઈ હોય તો એના જે પછીનું સ્ટેજ હોય એની એક્ઝામ લેવામાં આવશે એ કમ્પ્લીટ થઈ જાય એના પછી જે ભરતીના ફોર્મ ભરાઈ ગયા છે પણ હજી પરીક્ષા નથી લેવાય એ પરીક્ષાઓ છે એ શરૂ થશે અને એ પરીક્ષાઓની અંદર પણ નાની ભરતી પહેલાં કરશે એની પરીક્ષા પહેલાં લેવાશે એટલે જો એની અંદર બધું ઠીકઠાક રહે એના પછી મોટી પરીક્ષા છે એનું આયોજન કરશે આ રીતનું આયોજન છે બરાબર છે તો હવે તમે વિચારો મિત્રો કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જો એ પરીક્ષાઓ ધીમે ધીમે શરૂ થાય તો એ કેટલી બધી ભરતીઓ છે હજી સુધી બાકી છે તો એ ભરતીઓ છે એ પૂરી થવાનું માર્ચ એપ્રિલ થઈ જાય અને એ માર્ચ એપ્રિલ ક્યારે થાય જો એ લોકો બે હજાર એકવીસની શરૂઆતથી જ પરીક્ષા લેવાનું શરૂ કરે તો નહીં તો વધારે સમય પણ લાગે બરાબર જો મિત્રો ભરતી આવવાની છે એ સો ટકા છે ફાઇનલ છે ભરતી આવશે ભરતી થશે જ પણ ચાર પાંચ મહિનાની અંદર આવવી અને માર્ચ એપ્રિલ સુધીમાં આ ભરતી પૂરી થઈ જવી એવા કોઈ ચાન્સ મને કે તમને દેખાતા નથી બરાબર છે તો આવી કોઈ પણ અફવા આવે મિત્રો તો એનાથી દૂર રહો અફવાને ફક્ત સાંભળીને ઇગ્નોર કરો કારણ કે આવી કોઈ પણ વાત છે મિત્રો સાચી નથી હવે મિત્રો તમે તૈયારી કરતા હોય તો તમારી તૈયારીમાં ધ્યાન આપજો જોબની સાથે તૈયારી કરો છો એ તો એ શરૂ રાખજો અને આવી કોઈ માહિતી મિત્રો હવે તમને મળે કે માર્ચ એપ્રિલ સુધીમાં ભરતી પૂરી થઈ જશે તો એ વાત પર વિશ્વાસ કરવો નહીં